સુંદર મજાના વ્યાખ્યાનમાળાના માધ્યમથી આપણને અમૃતવાણીનો કથામૃતનો લાભ અત્યારે પૂજ્ય સ્વામી આપણને આપશે. તો પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠચરણ દાસજી સ્વામી જેતપુર ધામ. માનસ ચિંતાય ચારુ ચરિતમ પ્રેમવતી વૃષ ઉત્રમ પવિત્રમ. માનસ ચિંતાય માનસ ચિંતાય કેસર તિલક લલિત નિજ ભાલે કુમકુમ ચંદ્રક ધરમભિરમ. માનસ ચિંતાય માનસ ચિંતાય ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય. થોડી વાર હરિસ્મરણ કરી લઈએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
સ્વામી નારાયણ 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 નારાયણ સ્વામી 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 નારાયણ હરે હરે સ્વામી નારાયણ 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 કંડારી ગામને આંગણે દિવ્ય અને ભવ્ય શ્રી ઘનશ્યામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવના પ્રણેતા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથના વક્તા, બહુ વિદ્વાન, સુમધુર કથા સંગીતની સાથે બહુ સરસ સંભળાવી રહ્યા છે એવા સુવ્રત વલ્લભ સ્વામી, સભામાં બિરાજમાન ધાંગધ્રાથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી, મૌની વલ્લભ સ્વામી, ધોલારથી પધારેલા કોઠારી સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા હરિભક્તો, મારે વિષય લેવો તો મહિમા, પણ આજ ફરણીની સભામાં સ્વામિનારાયણ મંત્ર પ્રગટ થયો એટલે પછી મને વિચાર આવ્યો કે સભામાં આજ સ્વામિનારાયણ મહામંત્રનું ગાન કરીએ. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહરે મન મેરા યહી હૈ મહામંત્ર સાર મિટે ભવ ફેરા સ્વામિનારાયણ 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 કહરે મન મેરા યહી હૈ મહામંત્ર સાર મિટે ભવ ફેરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો મન મેરા યહી હૈ મહામંત્ર સાર મિટે ભવ ફેરા રટહુ નામ યષ્ટ જામ ટરે તાપ તેરા માયા મોહા દેહિ મિટે નામે જમ તેરા રટહુ નામ માયા મોહાદી મિટે નાવે જમ તેરા યહી હૈ મહામંત્ર સાર મિટે ભવ ફેરા સ્વામિનારાયણ કહો રે મન મેરા મહામંત્ર સાર મિટે ભવ ફેરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા યહી હૈ મહામંત્ર સાર મિટે ભવ ફેરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા યહી હૈ મહામંત્ર સાર મિટે ભવ ફેરા હમણાં જ વક્તાશ્રીએ સ્વામિનારાયણ મંત્રનો મહિમા ખૂબ કહ્યો. વિક્રમ સંવત 1858ના માગસરવદી એકાદશીને દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે ફરેણી ગામમાં પોતાના જ મુખે પોતે જ સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે. એટલે આ મંત્રનો મહિમા બહુ ખૂબ વધી જાય છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે આ મંત્રથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, આ મંત્રથી કામ ક્રોધાદિક વિષયો ઉડી જાય. બહુ બળિયો મંત્ર છે. ગઢાડી ગામના હરિભાઈ બહુ સારા હરિભગત હતા. એક દિવસ એને સર્પ કરડો, સર્પ ડંશ થયો. એટલે એના સગા સંબંધીને ખબર પડી. સગા સંબંધીઓએ કીધું અને ઝેર ઉતારનાર પાસે લઈ જાઓ. ત્યારે હરિભાઈએ કીધું, મને ક્યાંય ન લઈ જશો, સ્વામિનારાયણની ધૂન કરો. સ્વામિનારાયણની ધૂન કરી અને હરિભાઈ ગઢાડીવાળા એનું ઝેર ઉતરી ગયું. સંપ્રદાયનો ઇતિહાસ બોલે છે. અમારે સુરતમાં એક ગોટી હરિભગત, એને ગોટી તરીકે બોલાવીએ છીએ. નામ તો વિનુભાઈ છે, જીવે છે હજી. ખરેખર એને સર્પ કરડ્યો, કોઈને કીધું નહીં. એને ઊંઘ માંડી આવવા એટલે ઝેર ચડ્યું, પાણીમાં પડ્યો. કુંડી હતી, ખેતી કામ કરતો હતો. અને સ્વામિનારાયણની ધૂન ચાલુ કરી, એક કલાક પછી એને ઝેર ઉતરી ગયું ને હજી જીવે છે. પેલા ઇતિહાસો તો લખાઈ ગયા છે, હાલના પણ ઇતિહાસો બોલે છે. ખુદ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો મહિમા વચનામૃતમાં લખે છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 56મું. મહારાજ કે અધમ હોય, પાપી હોય, ગમે તેવા પાપ કર્યા હોય, એક વખત સ્વામિનારાયણનું નામ લે, સર્વે પાપથી છૂટી જાય. એટલું જ નહીં, બ્રહ્મહોલને વિશે નિવાસ કરે છે. એક જ વખત સ્વામિનારાયણનું નામ લ્યો, આખી જિંદગી ગમે તેટલા પાપ કર્યા હોય, બધા પાપથી છૂટીને અક્ષરધામનો અધિકારી બની જાય છે.
જય સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિ આજ ગણાય એક જો સ્વામી નારાયણ એક વાર રટે બીજા નામ રટ્યા હજાર જપ્યા થકી જય ફળ થાય તેનું કરી શકે કોણ વર્ણન તેનું આપણે કેટલા ભાગ્યશાળી છીએ હે સ્વામિનારાયણ મંત્રનો રોજ આપણે જાપ કરીએ છીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પદ છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા યહી હે મહામંત્ર સાર મિટે ભવ ફેરા જેટલા મંત્રો દુનિયામાં છે એ બધા મંત્રનો સાર છે દૂધનો સાર જેમ માખણ છે એમ જેટલા મંત્રો છે એ બધા મંત્રનો સાર સ્વામિનારાયણ અર્થાત સ્વામિનારાયણ એક મંત્ર જપે એટલે બધા મંત્રો જપાઈ ગયા ગાયત્રી થી લક્ષ ગણો વિશેષ જાણે જ જેનો મહિમા મહેશ બધા જ મંત્રો આવી ગયા હે સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજું મંત્રનું ભજન કરવું નહીં આપણે એના આશ્રિત છીએ જમપુરી ટળી જાય ગુણાતીતાનંદ સ્વામી કે આપણે નવરા બેઠા એમ નહીં માનવાનું આ ભગવાનની કથા સાંભળીએ છીએ સ્વામિનારાયણ મહામંત્રની કથા સાંભળીએ છીએ ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે યમપુરી ઉપર લીટા તાણીએ છીએ લક 84 ગર્ભાવાસ જમપુરી એના ઉપર લીટા મારીએ છીએ આવું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખું છું કાળ ચોઘડિયામાં સ્વામિનારાયણનું નામ લઈને કામ કરે તો એ કામ શુભ જ થાય એને મુહૂર્ત જોવાની જરૂર નહીં અમારી તો પરંપરામાં છે આ હું તો કોઈ દી મુહૂર્ત જોતો નથી હા સ્વામિનારાયણનું નામ એથી મોટું મુહૂર્ત કયું ઘણી દુકાનનું ઉદઘાટન કરવાનું હોય કોઈ કારખાનાનું મુહૂર્ત હોય મને પૂછવા આવે એટલે હું એને પૂછું તમને કયો દિવસ અનુકૂળ છે કયો ટાઈમ અનુકૂળ છે એ પ્રમાણે ગોઠવી દઉં આ મુહૂર્ત બહુ સારું છે બની ગયેલી ઘટના છે ભગવાન સ્વામિનારાયણ સર માલકમને મળવા માટે રાજકોટ આવેલા એનો આગ્રહ અને આમંત્રણથી ભગવાન સ્વામિનારાયણ રાજકોટ પધાર્યા રાજકોટથી પાછા મહારાજ ગઢપુર જાય છે રસ્તામાં ખોખરા ગામ આવ્યું હાલનો ભૂપગઢ ખોખરા ગામ ત્યાં કાના સિંધવ અને વસતા ભક્તને સમાચાર મળ્યા કે મહારાજ અમારા પાદરમાં થઈ નીકળે છે એટલે બે ભગત હરિભગત સમાચાર મળતાની સાથે જ મહારાજની સન્મુખ આવે છે આગ્રહ કર્યો હાથ જોડીને મહારાજ અમારા ગામમાં વધારો મહારાજ કે અત્યારે નહીં આવીએ ને બહુ ઉતાવળ છે ત્યારે કાના સિંધવે કીધું મહારાજ આ ગામમાં કોઈ બ્રાહ્મણ નથી અમારે વાવણી જોડવી હોય શુભ કાર્ય કરવું હોય કંઈ મુહૂર્ત જોવડાવવું હોય તો અમારે શું કરવું ત્યારે મહારાજ કહે છે તમારે કોઈ પણ શુભ કામ કરવું હોય તો સ્વામિનારાયણ નામ લઈને કરજો જાઓ તમારે બ્રાહ્મણને મુહૂર્ત જોવાની જરૂર નહીં
લઈ સ્વામિનારાયણ નામ સદા આદરવું શુભ કામ, હરિલીલામૃત ગ્રંથમાં આ કથા આવે છે. લઈ સ્વામિનારાયણ નામ સદા આદરવું શુભ કામ, સુણી એવું શ્રીજીનું વચન, હરિજન સહુ હરખ્યા મન. સ્વામિનારાયણનું નામ લઈને કામ કરવાનું, હે, મુહૂર્ત જોવડાવવાની જરૂર નથી. હો, સ્વામિનારાયણ મંત્ર છે ને એ જ શુભ મુહૂર્ત છે. કાળ ચોઘડિયામાં તમે કામ કરજો, તમારું શુભ જ કામ થવાનું, સારું જ થવાનું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સબ ગાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, યહી મહામંત્ર સાર મિટે ભાવ ફેરા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, યહી મહામંત્ર સાર મિટે ભાવ ફેરા. રટહું નામ અષ્ટ જામ ટરે તાપ તેરા, માયા મોહા દી મિટે નામે જામ તેરા. રટહું નામ માયા મોહા દીમિટે નાવે જમ તેરા, યહી હે મહામંત્ર સાર મિટે ભાવ ફેરા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, યહી હે મહામંત્ર સાર મિટે ભાવ ફેરા. યહી હે મહામંત્ર સાર મિટે ભાવ ફેરા, યહી હે મહામંત્ર સાર મિટે ભાવ ફેરા. શ્રીજી મહારાજ કાર્યાણીમાં યજ્ઞ કરે છે, માચા ખાચરે સરસ મજાનું યજ્ઞ કરાવે છે. હમણાં કાર્યાણીની લીલા આવી, શંભુ શુક્લ એ યજ્ઞના બ્રહ્મા છે, મુખ્ય. એ સમયે બોટાદ ગામના એક અભણ બ્રાહ્મણ હરિભગત અજામ મહારાજ એનું નામ, એને એમ થયું કે મહારાજ કાર્યાણીમાં યજ્ઞ કરે છે તો મહારાજના યજ્ઞ નારાયણના દર્શન કરી આવું. એટલે દર્શન કરવાને માટે કાર્યાણી ગામ આવે છે. આવીને મહારાજને દંડવત કરી પગે લાગી સભામાં બેઠા. એ સમયે મહારાજે શંભુ શુક્લને કીધું કે આ બોટાદથી અજો મહારાજ આવ્યા છે, એને વરુણ કરી દો અને યજ્ઞમાં બેસાડી દો. ત્યારે અજો મહારાજ કહે છે, મહારાજ હું કાંઈ ભણ્યો નથી, મને યજ્ઞના મંત્રો વેદના મંત્રો કાંઈ આવડતું નથી. મહારાજ કે તમે ભણ્યા છે, જાઓ બેસી જાઓ. અજો મહારાજ કે મહારાજ હું કાંઈ નથી ભણ્યો. મહારાજ કે તમે મહામંત્ર ભણ્યા છો, જાઓ બેસી જાઓ. અજો મહારાજ સમજ્યા નહીં. મહારાજ પેશાબ કરવા માટે ઊભા થયા, વાડામાં પેશાબ કરવા જાય છે. અજો મહારાજ પાછળ પાછળ આવ્યા. મહારાજને બે હાથ જોડીને કહે છે, મહારાજ હું કાંઈ ભણ્યો નથી, મને કાંઈ આવડતું નથી, તમે મને યજ્ઞમાં વરુણ કરો છો, બેસાડો છો. મહારાજ કે તું ભણ્યો છો ને મહામંત્ર? ના મહારાજ, કાંઈ નથી ભણ્યો. મહારાજ કે સ્વામિનારાયણ મંત્ર ભણ્યો નથી? તો કે હા મહારાજ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું છું. મહારાજ કે એ જ મહામંત્ર, જાઓ યજ્ઞમાં બેસી જાઓ. મહારાજ કે સ્વામિનારાયણ જે ભણ્યો એ બધું ભણી ગયો, એને વેદ ભણવાની જરૂર નહીં, સ્વામિનારાયણ મંત્ર ભણ્યો એ બધું જ ભણી ગયો. સુંદર વાત આવે છે કે મહારાજે યજ્ઞમાં બ્રાહ્મણોને દક્ષિણા આપતા. હવે ભૂદેવો લાઈન થયેલી, મહારાજ પૂછે, ભૂદેવ શું ભણ્યા છો? એક વેદ. મહારાજ એક ખોબો ધન આપે. બીજા ભૂદેવ આવે, ભૂદેવ શું ભણ્યા છો? બે વેદ ભણ્યો છું મહારાજ. મહારાજ બે ખોબા ધન આપે. વળી બ્રાહ્મણ ત્રીજા આવે, પૂછે, મહારાજ પૂછે છે શું ભણ્યા ભૂદેવ? ત્રણ વેદ ભણ્યો છું, એને ત્રિવેદી કહેવાય. મહારાજ ત્રણ ખોબા ધન આપે. ચોથા બ્રાહ્મણ આવ્યા, પૂછ્યું, મહારાજ ભૂદેવ શું ભણ્યા છો? ચાર વેદ ભણ્યો છું, ચાર ખોબા ધન આપ્યું. પછી એક ગરીબ બ્રાહ્મણ અભણ આવ્યો. મહારાજે પૂછ્યું, ભૂદેવ શું ભણ્યા છો? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કાંઈ ભણ્યો નથી મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
મહારાજે જે થાળો હતો ને આખો ઠલવી દીધો, તો બધું ભણી ગયો. સ્વામિનારાયણ મંત્ર ભીણા એથી બીજું શું મોટું હોય? કારણ કે મહારાજે પોતાના મુખ્ય મંત્ર આપ્યો છે. મુક્તાનંદ સ્વામી લખે છે, શ્રીમુખ શ્રીહરિ આપ યહી જાપ પ્રેરા, મુક્તાનંદ મંત્ર રાજ મેટે તજ મેરા. શ્રી હરિ આપ યહી જાપ પ્રેરા, મુક્તાનંદ મંત્ર રાજ મેટે તજ મેરા. મુક્તાનંદ મંત્ર રાજ મેટે તજ મેરા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહોર મન મેરા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રી મુખા શ્રી હરિ આપ એહી જાપ પ્રેરા, મહારાજે પોતાના જ મુખે પોતે જ આ મંત્ર આપ્યો છે. એટલે આને મુક્તાનંદ સ્વામી મંત્ર રાજ કે છે. મુક્તાનંદ મંત્ર રાજ મેટત અંધેરા, એહી હે મહામંત્ર સાર મીટે ભાવ ફેરા. મંત્રરાજ છે, વાહ. દુનિયામાં જેટલા મંત્રો છે એ બધાય મંત્રનો રાજા છે, રાજા કિંગ. હું સ્વામિનારાયણ મંત્ર મંત્રરાજ છે. આપણે કેવા ભાગ્યશાળી છીએ, રાત દિવસ સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ. હે સ્વામિનારાયણ મંત્રનો મહિમા હોય ને કેફ હોય ને તો અંદરથી પાવર, હા જબરો પાવર રીએ. ગાંડલાના મૂળી ડોશી સ્વામિનારાયણ મંત્રનો મહિમા તો જો. જ્યારે એનો અંતકાળ આવે છે ત્યારે આગલા દિવસે એના ધણીને કહે છે, આવતીકાલે મારે 10 વાગે ધામમાં જવું છે, તો તમે ખેતર જાતા નહીં. ત્યારે એના ધણીને સત્સંગ નહીં એટલે કે તું શું ભીષ્મ પિતા થઈ ગઈ છો? મારે ધામમાં જવું છે, 2 રોટલા હવારમાં ખાઈ ગઈ અને ધામમાં જવું છે. ભાઈ કે તમે આવા નવા બોઘા જવા રહ્યા, ખબર પડી નહીં મને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે અને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવવાના છે કે. માટે હું કહું છું ખેતર નહીં જતા. બોલો કે ખેતર તો જવું પડે તો? હા હાજી હારી છો, બીમાર નથી ને કાંઈ નહીં, એમને ધામમાં જવાની. અલીભાઈ કહે છે તમને નહીં મનાય તો એક કામ કરો, નજીકને ખેતર જાઓ અને 10 વાગે પાછા આવી જાજો. બોલો ભાઈ કે તું બહુ આગ્રહ કરો છો, સારું હું 10 વાગે આવી જઈશ. એમ કે ખેતરે ગયો, 10 વાગ્યા પાછા આવ્યા. આ બાજુ આ મૂળીબાઈએ છાણ લીપી, હા, અને તૈયાર કર્યો ચોકો, તલ વેરી, એના પર માળા લઈને બેસી ગઈ ભજન કરવા. અને ધણી આવ્યું જોયું, આ તો હાચન ધામમાં જશે. એટલે એનો ધણી બોલ્યો કે તું સુખેથી દેહ છોડીને ભગવાનના ધામમાં જા, તારી પાછળ હું 5 એકાદશી રહીશ. ત્યારે આ મૂળી ડોશી કહે છે, તારી એકાદશી મને ન પહોંચે કીએ, મને તો ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે અને સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવે છે અને હું ધામમાં જાઉં છું. ત્યારે એનો ધણી કહે છે, તું ભગવાનના ધામમાં જઈશ તો મારું શું થશે? ત્યારે સાંભળજો કેપ કેવો છે, મહિમા કેવો છે. ત્યારે ગાંડલાના મૂળી ડોશી કહે, મારા હાથના ગળેલા રોટલા જેણે ખાધા હોય ને એનું કલ્યાણ, તમે તો મારા ધણી છો. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે છે, અતિ કેફા રહે અંગમાં સત્સંગનું સુખ જોય, મસ્ત રહે સહુ માનમાં કંગાલ ન માને કોય.
પતિ કેફર હે અંગમાં, કેફરીએ લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે એની કોરનું એને કેફ વર્તે રાણા રાજગોરને ભીમની વાત કરી છે, જમને મારીને તગડી મૂકા. હે કાલે સાંજે આપણે જોયું ને, બહુ સરસ દ્રશ્ય હતું અહીંયા નાટક ભજવું સાંસ્કૃતિક કાર્યક્રમમાં, એમાં ઉલ્લેખાયો હતો રાણો રઘાવ આશ્રમ અને ભીમ ચાર ભાઈઓ સ્વામિનારાયણ મંત્રનો મહિમા ને કેફ. હે જમને ડાંગ મારીને દાંત પાડી નાખ્યા, બોલો. અને સ્વામિનારાયણનો ભગત અજાણ્યામાં જમ એને જમપુરીમાં લઈ ગયા તો જમરાજે માફી માંગી અને સિંહાસને બેસાડ્યા ભગતને, ભગતની પૂજા કરીને ઠેઠ અક્ષરધામ સુધી વળાવવા જાય છે સ્વામિનારાયણ ભગત. જેનો મહિમા અનંત અપાર છે, અત્યાનંદ સ્વામી લખે છે, જેનો મહિમા અનંત અપાર છે, શુક સારદ રે મુનિ નારદ ગાયા, પધારાય ખંડ સુખ આપવાં, સ્વામી નારાયણ મુખે ઊંચ રે, તેના જન્મ મરણ જમનો ભય જાય, એ પધારા અખંડ સુખ આપવા. ઉત્તાનંદ સ્વામી કે સ્વામિનારાયણ મુખે ઉચરે તેને જન્મ મરણ જમનો ભય જાય. મહારાજ ગાદીએ બેઠા જેતપુરમાં, પછી મહારાજ ફરેણી આવ્યા, ફરેણીથી ધોરાજી, ધોરાજીથી ભાડેર, ભાડેરથી કાલવાણી આવ્યા. કાલવાણી ગામના ભીમજીભાઈ પટેલ હરિભગત મહારાજને વાત કરી કે મહારાજ, રાજા ગાદીએ બેસે ને ત્યારે જેલને દૂધથી ધોવે, અર્થાત જેટલા કેદી હોય એને છોડી દે, તો તમે ધર્મની ગાદી ઉપર બેઠા મહારાજ, આ જગતની જેલ જમપુરી એના જીવને છોડાવો. મહારાજ કે બહુ સારું. વ્યાપકાનંદ સ્વામી બેઠા હતા, વ્યાપકાનંદ સ્વામીને કીધું જાઓ જમપુરીમાં, સૈમીપુરીમાં જમપુરી ખાલી કરાવો. વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ કઈ રીતે? મહારાજ કે જાઓ ત્યાં સ્વામિનારાયણનું ભજન કરજો. વ્યાપકાનંદ સ્વામી ગયા સમાધિમાં સૈમીનીપુરીમાં, સ્વામિનારાયણનું નામ લીધું. જેટલા નરકકુંડની અંદર જીવ હતા ચતુર્ભુજ ધારણ કરી કરી કરીને બધા, આ વાત મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનમાં લખ્યું છે. સર્વે નરકના કુંડ ખાલી કરા, સર્વે નરકના કુંડ ખાલી કરા, ભૂખ્યા જમગાડ રે કરા ઘાસી પસ્તાય, પધારાય ખંડ સુખાયાપવા, ભૂખ્યા જમગાડ રે કરા ઘાસી પસ્તાય, પધારાય ખંડ સુખાયાપવા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામિનારાયણ મંત્રનો મહિમા ગાયો છે, સાંભળજો બરાબર. લેતા સ્વામિનારાયણ નામ રે થાય, સુધ સહો નર નાર રે,
ગંગાજીમાં સ્નાન કરીએ ને પવિત્ર થઈએ, પણ એ તન પવિત્ર થાય. સ્વામિનારાયણ નામ લઈએ આખે આખો પવિત્ર થઈ જાય, તનથી મનથી બધી રીતે. હા, લેતા સ્વામિનારાયણ નામ રે થાય, શુદ્ધ સહો નર નાર રે. માટે જે જપસે એ નામ રે તે તો પામસે અક્ષર ધામ રે. એવો એ નામનો પરતાપ રે પ્રગટાવ્યો પૃથ્વી પરયાપ રે. આવો મહારાજે પૃથ્વી પર આ મંત્ર આપી અને પ્રગટાવ્યો છે, અને આવો મહિમા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે. માટે બીજું કઈ જપવું નહીં. હો, એક બની ગયેલી સત્ય ઘટના છે, કદાચ તમે બધા ઓળખતા જઈશો. રાજકોટ ગુરુકુળના ટ્રસ્ટી નવીનભાઈ દવે, ઓળખતા જઈશો, બધા સંતો ઓળખે છે. નવીનભાઈ દવે એના બાપુજી પેલા કરાંચી રહેતા, ત્યાં મોટો ધંધો હતો. કરાંચીમાં આપણું મંદિર આજે પણ એ ખંડેર પડ્યું છે, આપણા કબજામાં છે, અમદાવાદ દેશમાં આવે. એ મૂર્તિઓ લાવ્યા છે, જ્યારે ભારત અને પાકિસ્તાન જુદું થયું ત્યારે એ મૂર્તિ લાવી, અને અત્યારે બ્રહ્માનંદ સ્વામીની જન્મભૂમિ ખાણગામ ત્યાં પધરાવી છે મૂર્તિઓ, અને કરાંચીમાં આજે ખંડેર તરીકે ઊભું છે મંદિર. ત્યાં નવીનભાઈના બાપુજી કરાંચી રહેતા, એમાં એના પત્ની બીમાર, છેલ્લી અવસ્થા જેવી બીમારી. એક સાધુએ આ નવીનભાઈના બાપુજીને કીધું કે મૃત્યુંજયના જાપ જપો તો તમારા ઘરવાળાને સારું થઈ જાય. ત્યારે એ હરિભગતે જે જવાબ આપ્યો છે ને કે અમારા ઘરમાં 22 માણસો છે, 21 માણસની નનામી એકી સાથે નીકળે તો મંજૂર છે, પણ સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજો મંત્રને જાપ મંજૂર નથી. કેવો કેપ હે, 21 માણસોની નનામી એકી સાથે નીકળે તો એ મંજૂર છે, પણ સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજો મંત્ર નહીં જપીએ. ભજ મન સ્વામી નારાયણ નામ, ભજ મન સ્વામી નારાયણ નામ, ભજ મન સ્વામી નારાયણ નામ, ભજ મન સ્વામી નારાયણ નામ. સુમિત સ્વામી નારાયણ સુમિરન કરી લે, સ્વામી નારાયણ સુમિરન કરી લે, સમર્થ છે સુખધામ, સમર્થ છે સુખધામ, ભજ મન સ્વામી નારાયણ નામ, ભજ મન સ્વામી નારાયણ નામ, ભજ મન સ્વામી નારાયણ નામ, ભજ મન સ્વામી નારાયણ નામ. અધમ યોધારણ પતિત જન પાવન, ધર્મ કુબર ઘનશ્યામ, જન પાવન ધર્મ કુબર ઘનશ્યામ. પત ધર્મ અધર્મ યુથાપન, ધર્મ અધર્મ ઉથાપન,
प्रगटे पूरण काम, प्रगटे पूरण काम भज मन स्वामी नर भज मन स्वामी नर પ્રેમાનંદ સ્વામી નું આ કીર્તન છે. સર્વયાધાર ચરાચર સ્વામી કરુણા સાગર શ્યામ, પ્રેમાનંદ ચરણ પંકજ છબિ ઉધારે સરે કામ ભજે મન સ્વામી નર પ્રેમાનંદ સ્વામી કે છે સર્વાધાર સર્વોપરી ચરાચરમાં વ્યાપક છે, કરુણાના સાગર છે. સર્વોપરી મંત્ર, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વ નિયંતા એ ભગવાન સ્વામિનારાયણે પોતાના મુખે પોતે જ મંત્ર આપ્યો છે. માટે આ મંત્રનો મહિમા અદ્ભુત છે. હમણાં વક્તાશ્રીએ કીધું ને, કરોડો નામ હોય છે, ઋષિ પ્રણીતો બીજા નામ છે. સ્વામિનારાયણ એ ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતે આપેલો મંત્ર છે. સહજાનંદ સ્વામી એ ગુરુએ પાડેલું નામ છે. નારાયણ મુનિ એ ગુરુએ પાડેલું નામ છે. ઘનશ્યામ એ માતાએ પાડેલું નામ છે. નીલકંઠ વર્ણી એ ગોપાળ યોગીએ પાડેલું નામ છે. જ્યારે સ્વામિનારાયણ એ પોતે જ નામ પડ્યું છે, પોતે જ મંત્ર આપ્યો છે. એટલે પ્રેમાનંદ સ્વામી લખે છે, સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત જો, ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે, શું કહી દાખો મહિમા યતિ અદ્ભુત જો. પ્રેમાનંદ સ્વામી શું કહી દાખો એ મહિમા યતિ અદ્ભુત જો, સ્વામી નારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. ભવના બંધન તરત કાપી નાખે ને સુખ્યા કરે. પ્રેમાનંદ સ્વામી કે શું કહી દાખો મહિમા અતિ અદ્ભુત છે. આપણા સંતોએ બહુ મહિમા લખ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં સુધી લખે છે, સ્વામી કે જીભ જાળીને બોલીએ છીએ, બહુ મહિમા કહીએ તો ગાંડા થઈ જવાય. ગાંડા સાંભળો લો, ગાંડા થઈ જવાય. એક ભાઈ ને લોટરી લાગી 50 લાખ ની, એ નોકરી ગયેલો ને લોટરી લાગી, એ કાગળિયું ને ઘરે આવ્યું, એના ઘરવાળાના હાથમાં કાગળિયું આવ્યું. વિચાર કર્યો કે મારા ધણીને 50 લાખ રૂપિયા લોટરી લાગી છે અને 5000 કોઈ દિવસ જોયા નથી ને 50 લાખ સાંભળશે તો ગાંડો થઈ જશે. એટલે બાઈ બહુ બુદ્ધિશાળી. બાજુમાં એક બ્રાહ્મણ વક્તા, કથાના ભાગવતના વક્તા એ રહેતા હતા, એની પાસે જઈને કીધું કે મારા ધણીને 50 લાખ રૂપિયાની લોટરી લાગી છે ને એકી સાથે સાંભળશે તો ગાંડો થઈ જશે, માટે તમે એને ધીરે ધીરે સમજાવી
અને કેજો આ સાંજે મારે ઘરે બેસવા આવજો તો ભલે. સાંજ પડી, પેલો ભાઈ નોકરીએથી આવ્યો, વાળું કરીને જમીને બેઠો, અને એ ટાઈમે પેલા ભૂદેવ આવ્યા. એટલે પેલા ભાઈ કીધું, ભૂદેવ આજ તો અમારે આંગણે પધાર્યા, આંગણું પવિત્ર કર્યું, પધારો પધારો ભૂદેવ. ભૂદેવ કે હા, પાડોશના નાસ્તે બેસવા આવ્યો છું. બેસાડ્યા, ચા પાણી પાયા, પછી વાત શરૂ કરી ભૂદેવે કે નોકરીમાં કેટલા પૈસા મળે છે. તો 5,000 રૂપિયા મળે છે. ભૂદેવ કે તમારા પૂર્વના પુણ્ય ઉદય થાય અને તમને 1,00,000 રૂપિયાની લોટરી લાગે તો. ઓલો ભાઈ કે, ભૂદેવ 5,000 એકી સાથે ક્યારે મળ્યા નથી, તમે 1,00,000 રૂપિયાની ક્યાં વાત કરો છો. ભૂદેવ કે, જો ભાઈ તમારું નસીબનું પાંદડું ખસી જાય દૂર અને ભાગ્ય ઉદય થાય અને 5,00,000ની લોટરી લાગે તો ભૂદેવ વધતા જાય છે, કારણ કે 50,00,000 પહોંચાડવાનું છે. 1,00,000માંથી સીધા 5,00,000. ઓલો કે, ભૂદેવ 5,000 રૂપિયા નથી જોયા ને તમે. ભૂદેવ કે, જો ભાઈ પૂર્વના પુણ્ય ઉદય થાય અને લાગે લોટરી તમને 10,00,000ની તો. ત્યારે આ માણસ કહે છે, ઝાંભળો ભૂદેવ, 10,00,000ની લોટરી લાગે ને તો 1,00,000 તમારા. એ 1,00,000 તમારા એમ કીધું ને એ ભૂદેવને એટેક આવી ગયો. કારણ કે એને કોઈ દિવસ જોયા જ નહીં 1,00,000 રૂપિયા. 10-10 રૂપિયા માંડી. એમ ગુણાદિત આનંદ સ્વામી છે, આ તો જીભ જાલીને બોલીએ છીએ, જીભ જાલીને મહિમા કહીએ છીએ. બહુ મહિમા કહીએ ને તો ગાંડા થઈ જવાય ગાંડા. ભક્ત ચિંતામણી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સંતોએ સ્વામિનારાયણ મંત્રનો મહિમા બહુ લખ્યો છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા સંતોએ લખ્યો છે. આ બધા સંતો હરિભક્તો બળિયા થયા છે એનું કારણ શું? એક જ કારણ, સ્વામિનારાયણ મંત્ર. એને બીજું કાંઈ આવડતું નહીં હો. એ અભણ હતા પણ બધું જ ભણેલા હતા. સ્વામિનારાયણ મંત્ર સિવાય બીજો મંત્ર જપતા નહીં. આજે સારંગપુરમાં જે ગોપાળાનંદ સ્વામી હનુમાનજી પધરાવ્યા છે, કોક કોક તો એવા ભૂત આવે તે હનુમાનજીથી ને નીકળે. ભાસ્કર ભગતને પૂછજો, ભાસ્કર ભગત કરેલી વાત કરું છું. એક ભૂત એવું આવ્યું કે આ લંગડાને હું બેહાડ્યા છું, હનુમાનજીને ગયો, લંગડાને હું બેહાડ્યો. એ તો બાજુમાં ગોપાળાનંદ સ્વામી બેઠા છે ને એટલે હું કાંઈ બોલતો નથી, નહીતર આને પગ જાલી નાખી દઉં. કે આવું બોલો, બોલો. એ આ ગોપાળાનંદ સ્વામી બેઠા છે ને એટલે જે દિવસ હનુમાનજીથી ભૂત ન નીકળે તે દિવસ ગોપાળાનંદ સ્વામીની લાકડી જે દાઢીએ રાખીને સ્વામીએ ત્રાટક કર્યું હતું, હનુમાનજી સામે જોયું હતું, એ લાકડી ગોપાળાનંદ સ્વામી ખાલી લાકડી અડ્યા હતા, એ લાકડી પાણીમાં બળીને છાંટે એટલે ભૂત ભાગે. એ લાકડીનો પ્રતાપ કેવો! તમે સારંગપુર જાઓ ને એટલે હનુમાનજીની બાજુમાં લાકડી રાખી છે. હા, લાકડી ગોપાળાનંદજી બીજે દાઢીએ દડી હતી ને એ હનુમાનજીનું રક્ષક દંડ છે. હે, તો ગોપાળાનંદ સ્વામી લાકડી એડી તો ગોપાળાનંદ સ્વામી કેવા? ગોપાળાનંદ સ્વામી જે સ્વામિનારાયણનું ભજન કરે છે સ્વામિનારાયણ કેવા! સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો પ્રભાતિયો છે, એ પ્રભાતિયો ગાય અને પછી મારી વાણીને વિરામ આપીશ. સ્વામિનારાયણ 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 સત્ય રે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ Bye.
નારાયણ સ્વામી નારાયણ સત્ય રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સત્ય રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ રાટ રે મન રૈન દીના ઓર સબયા સત્ય રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ રૈન દીના ઓર સબયા સત્ય રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ધરત ધ્યાન મહામુનિ સુરેન્દ્ર સમસ્ત રે જાન મહામુનિન્દ્ર સુરેન્દ્ર સમસ્ત રે સહજાનંદ જગત વંદ સહજાનંદ જગત વંદ આનંદ ઘન આર્ય રે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સત્ય રે સ્વામી નારાયણ વાલા ભક્તો, જ્યાં ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે એ ફરણી ગામ જ્યાં સદગુરુ રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો છે એ ભદ્રાવતી વાવ એ વડલાની નીચે મહારાજે સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે. ગઈકાલે ઓલા રાજકોટ ગુરુકુલના નિર્મળ સ્વામી એને સ્વામિનારાયણ મહંત મહામંત્ર બુક લખી છે એમાં એણે લખ્યું છે કે વડલાની નીચે મહારાજે સ્વામિનારાયણ મંત્ર આપ્યો છે. એ ધામ બહુ પવિત્ર છે. બીજું, ગઈકાલે અહીંયા ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે જેતપુરમાં મહારાજ ગાદીએ બેઠા એ પટાભિષેક મહોત્સવ ઉજવો તો મહારાજ ગાદીએ બેઠા વિક્રમ સંવત 1858ના કારતક સુધી એકાદશીને દિવસે આ કારતક મહિનો આવી રહ્યો છે. કારતક સુધી એકાદશીને દિવસે મહારાજ ગાદીએ બેઠા ને 215 વર્ષ પૂરા થાય છે. એ નિમિત્તે જેતપુર સ્વામિનારાયણ મંદિર સંતો અને ટ્રસ્ટીઓ અને સત્સંગ સમાજે નક્કી કર્યું કે સ્વામિનારાયણ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ ઉજવવાનો. તો ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી સ્વામિનારાયણ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ ઉજવવા અમે જઈ રહ્યા છીએ. અત્યારે ખૂબ તડામાર તૈયારી ચાલે છે. બહુ ભવ્યાતિ ભવ્ય ઉત્સવ છે. તારીખ 5/11/2016 11/11/2016 એટલે લાભ પાંચમથી એકાદશી સુધી ભવ્યાતિ ભવ્ય સ્વામિનારાયણ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ ઉજવા છે. તો સભામાં ઉપસ્થિત દરેક સંતો અને હરિભક્તોને મારું ભાવભીનું આમંત્રણ છે, આ ઉત્સવમાં પધારજો. આજે કંડારી ગામને આંગણે શ્રી ઘનશ્યામ મહારાજ જ્યાં બિરાજમાન થવાના છે, બહુ સરસ મજાના રાજમહેલ જેવું મંદિર બનાવ્યું છે પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ. હું ગઈકાલે જોવા ગયો હતો, બહુ અદ્ભુત. આપણું દિલ ઠરી જાય, હૈયું ઠરી જાય એવું સરસ મજાનો પ્રાર્થના હોલ તૈયાર થયો છે. સુંદર મજાનું સિંહાસન છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ બ્રહ્મસ્વામીએ મને દર્શન કરાવ્યા. બહુ અદ્ભુત મનોહર મૂર્તિ છે, આકર્ષક મૂર્તિ છે. મહારાજ અહીં બિરાજમાન થવાના છે. અહીંયા સંતો પવિત્ર છે. શાસ્ત્રી મહારાજના સંત મંડળ
એ સંતો બધા બહુ પવિત્ર છે, ભજનાનંદી છે, તપસ્વી છે, ચાર ચાર મહિના સુધી ધારણા પારણા વ્રત કરે, ક્યાં મળે આવા સાધુ? હે પૂજ્ય શાસ્ત્રી સ્વામી, દાઢી વધારી શોખની નથી હો, હા અમારે સંતોને વ્રત ચાલતું હોય ત્યાં સુધી દાઢી મુંડન ન કરાવવું, એવું ધર્મામૃતમાં લખ્યું છે. ચાર મહિના સુધી ધારણા પારણા વ્રત ચાલે છે એટલે દાઢી મુંડન નથી કરાવતા, એટલે દાઢી વધી ગઈ, કઈ શોખની નથી. હા એ દાઢી તપની છે, જેમ દાઢી મોટી એમ તપ જાજુ લાંબુ હોય. હા કેવડું મોટું તપ છે તો વિચાર તો કરો. આપણે તો એક ઉપવાસ કરીએ ત્યાં તો પગ એકી બેકી રમવા માંડે, ચાર ચાર છ છ મહિના સુધી ધારણા પારણા વ્રત કરે. એક વર્ષ, એક વર્ષ થયા, લ્યો તાળીઓથી વધાવો. એક વર્ષથી ધારણા પારણા વ્રત ચાલે અને છતાં પણ કથામાં, સત્સંગની સેવામાં, મુસાફરીમાં, સમયાઉત્સવમાં ક્યાંય ખાંચ આવવા દે નહીં. એટલે ચંદનને જેમ ઘસે ને ઓરિસા ઉપર, એમાં સંતો સત્સંગની સેવામાં પોતાના શરીરને ઘસી નાખે છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને એના સંત મંડળને કોટી કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. સ્તોલેરા ધામથી મદન મોહનજી મહારાજનું પ્રતિનિધિત્વ લઈ અને પધારેલા કોઠારી શ્રી હરિચરણદાસજી સ્વામી, એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. આવો પધારો અને આપ આપના હૃદયના ઉદ્ગારો રજૂ કરશો. આવો કોઠારી શ્રી ધોલેરા ધામ. સપ્તાહ પારાયણના વક્તા શ્રી પૂજ્ય સુરત સ્વામી, સારાએ મહોત્સવના પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, હમણાં જેઓએ આપણને સરસ મજાના ભગવાન શ્રી હરિના નામનો મહિમા, એનું દિવ્ય પ્રવચન વ્યાખ્યાનમાળા દ્વારા આપ્યું, એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી, ધાંગધ્રા ગુરુકુળથી પધારેલા પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, પૂજ્ય બ્રહ્મસ્વામી, વાલા સૌ સંતો, શ્રીજી મહારાજના લાડીલા વાલા સૌ ભક્તજનો, આજની અતિ દિવ્ય અને સુમધુર કથામાં મહારાજના નામનો જે મહિમા વક્તાશ્રી તેમજ વ્યાખ્યાનમાળા દ્વારા આપણે સાંભળ્યો. આ દુનિયામાં અજોડ નામ છે ભગવાન સ્વામિનારાયણનું. એનું ભજન કરનાર કેટલા બધા સુખી હોય અને દુઃખી હોઈએ સુખી થાય, એના તો આપણી પાસે અઢળક ઉદાહરણ અને દાખલાઓ છે, અઢળક. આ સ્વામિનારાયણ ભગવાનના નામનો પ્રતાપ છે. પૂજ્ય નીલકંઠ સ્વામીએ બહુ સરસ વાત કરી કે આ તો મહારાજનો પ્રતાપ કેવો છે. હનુમાનજીની વાત કરીને કે હનુમાનજીથી ભૂત ન જાય ને, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ પોતે જે લાકડીનો ટેકો દઈ અને હનુમાનજીની મૂર્તિની સામે ત્રાટક કર્યું ને, એ લાકડીમાં એટલો પાવર છે. ત્યારે પાવર ગોપાળાનંદ સ્વામીમાં કેવો અને મહારાજના નામનો તો મહિમા વળી કેવો. ધોલેરાની બાજુમાં બાલદેશમાં એક ગામ છે, એનું નામ છે ખરડ. આ ખરડ ગામના ગોવિંદરામ મહારાજ હતા, બહુ સારા ભજનાનંદી હતા. બે વાર એ ચાલતા ચાલતા ઓરિસ્સા જગન્નાથપુરી ગયેલા, પછી પોતાની ઉંમર ઘણી થતા ત્રીજી વારે જ્યારે ગયા ત્યારે જગન્નાથ ભગવાનની જાળીને આમ બરાબર બે હાથે મજબૂત કચકચાવીને પકડી હો, અને પછી જગન્નાથ ભગવાનને કહે હવે તારે દર્શન દેવા છે કે નહીં. શું કહે છે? હવે તારે દર્શન દેવા છે કે નહીં? બે વાર હાલતા આવ્યો, ત્રીજી વાર આવ્યો, હવે હાલી એકું એમ નથી, તું ક્યારે દર્શન દેશો? એમ ગદગદિત કંઠે બહુ પ્રાર્થના કરી. સાંજનો સમય થયો, પોતે કંઈક અગાશી જેવું હશે એમાં સૂતા. બારેક વાગ્યાના સમયે બ્રાહ્મણના વેશમાં જગન્નાથ ભગવાનના મંદિરમાંથી ચાલતા ચાલતા કોઈ આવે છે અને ગોવિંદરામ એને જોવે છે. આવીને અને ગોવિંદરામ મહારાજની સામે ઊભા રહ્યા અને ગોવિંદરામ મહારાજને કહે છે કે લે ગોવિંદરામ, આજે કહેતો હતો ને દર્શન કરવા છે, કરી લે દર્શન. તો કે તમે કોણ? તો કે હું જગન્નાથ ભગવાન પોતે, દર્શન કરી લે, તને દર્શન દેવા માટે આવ્યો. ત્યારે જગન્નાથ ભગવાનને કહે છે મારું કલ્યાણ કરો. જગન્નાથ ભગવાન કહે છે તારું કલ્યાણ ગોપાળાનંદ સ્વામી કરશે.
હવે ગોવિંદરામ કહે છે કે તમે જગન્નાથ છો કે ને, એ સાચું કે ખોટું? તો કે હમણાં જો હું હાલતા જગન્નાથની મૂર્તિમાં લીન થાઉં તો માનજે ગોપાળાને મેં તારું કલ્યાણ કરવાનો કોલ તને દીધો ને દર્શન દીધા, એ જગન્નાથ હું પોતે. બોલે, ગોપાળાનંદ મારું કલ્યાણ કેમ કરશે? તો કે તને એમ કહે કે જગન્નાથે ન કલ્યાણ કર્યું, મારી પાસે મોકલ્યો આ વચન, તને ગોપાળાનંદ સ્વામી કહે તો તું માનજે કે એ તારું કલ્યાણ કરશે. ગોવિંદરામ મહારાજ પોતે જગન્નાથ ભગવાનને પગે લાગી અને બેઠા કે હવે તમે જાઓ એટલે જો મૂર્તિમાં લીન થાવ તો માનું કે તમે જગન્નાથ. પછી બીજી વાત, એટલે બ્રાહ્મણના વેશે ભગવાન હાલતા થયા અને જગન્નાથની મૂર્તિમાં લીન થયા. પછી એને મનાણું કે હવે ગોપાળાનંદ મારું કલ્યાણ જરૂર કરશે. એટલે સત્સંગીઓને પોતે કહી રાખે, પોતે સત્સંગી નહોતા, ખરડ ગામમાં જેટલા સત્સંગી હોય એને બધાને વારે વારે કહે તમારા કોઈ સાધુ ગોપાળાનંદ છે, પણ ઓલી વાત ન કરે કે એને કલ્યાણ મને કરવાનું કીધું. એ તમારામાં કોઈ ગોપાળાનંદ સ્વામી છે? બોલે છે. તો કે એ જ્યારે આવે ને ત્યારે મને કહેજો. આવું કીધા કરે. વાતને ઘણો સમય થયો, શરીરમાં માંદગી આવી, ખાટલે હૂતા છે, પોતાને દીકરા નથી, બે ભત્રીજા છે, એની સેવા કરે છે. એમાં ગોપાળાનંદ સ્વામી ખરડ ગામમાં પધાર્યા ગાડામાં બેસીને, અને એ વખતે કોઈએ જઈને અને ગોવિંદરામ મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ મહારાજ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, તમે કહો છો ને દર્શન કરવા છે. અને ભાઈ ઊભા થઈ ગયા ખાટલામાંથી, હો જલ્દી મને ઉપાડો, હાલી એક એવી સ્થિતિ નહીં હોય, જલ્દી મને લઈ જાઓ. એના બે ભત્રીજાએ ટીંગા ટોળી કરીને અને મંદિરમાં આવ્યા, અને જ્યાં આવીને અને સ્વામી ઉતર્યા હતા જોયે ત્યાં સ્વામી ગાડામાં બેસીને નીકળી ગયા હતા. બોલે, ક્યાં ગયા ગોપાળાનંદ? તો કે એ તો ગયા. ક્યાં ગયા? તો કે આ જો તળાવની પાળી ઉપરથી જાય છે, જલ્દી લઈ જાઓ જલ્દી. અને ઓલા છોકરાઓ દોડ્યા ગોવિંદરામ મહારાજને લઈને. ગોવિંદરામ મહારાજે દૂરથી ગાડું જોયું એટલે ગોપાળાનંદ સ્વામીને હાથ કર્યો, એ ગોપાળાનંદ ઊભો રે, એ ગોપાળાનંદ ઊભો રે. ઓલા ગાડા ખેડૂએ સ્વામીને કીધું કે સ્વામી વાહે કોઈ હાથ કરે છે, ગાડું ઊભું રાખવું? સ્વામી કે જાને હાલવા માંડ, હાલવા માંડ, એને તો ટેવ છે, જગન્નાથપુરી 3 વાર ગયો છે, આટલું નહીં હાલે સ્વામી? એને તો કોઈ ઉચકીને હાલે છે, એ હાલી એકવાને સમર્થ દેખાતો નથી. સ્વામી કે તો ઊભું રાખો. ગાડું ઊભું રાખ્યું, ગોપાળાનંદ સ્વામીને આવીને પગ પકડ્યા, અને ગોપાળાનંદ સ્વામીએ તરત કીધું, ગોપાળાનંદ સ્વામીને શું કીધું? મારું કલ્યાણ કરો. ગોપાળાનંદ સ્વામી કહે છે જગન્નાથે ન કર્યું, મારી પાસે આવ્યો. બોલે, મને ખબર છે કે તમે જગન્નાથ બે જુદા નથી, એક જ છો, માટે કલ્યાણ કરો. ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કર, આ કલિકાળમાં પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામી છે અને એ કલ્યાણ કરશે. ત્યારે ગોવિંદરામ મહારાજ કહે છે હવે તમે પાછા જગન્નાથે તમારી પાસે મોકલો અને તમે સ્વામિનારાયણ પાસે મોકલો, મારું કલ્યાણ કેદી થાય? હું તો ગોપાળાનંદ ગોપાળાનંદ નામની માળા કરીશ, તમે સ્વામિનારાયણને કહેજો મારું કલ્યાણ કરે. વિચાર કરો, ગોવિંદરામ મહારાજ રહ્યા ત્યાં સુધી ગોપાળાનંદ ગોપાળાનંદ નામની માળા કરી. અંતકાળે મહારાજ લેવા આવ્યા, બોલે તમે કોણ? હું સ્વામિનારાયણ ભગવાન, તમને ન ઓળખું, ગોપાળાનંદ દેખાય તો સાચું. અને ભગવાન શ્રીહરિએ કૃપા કરી, ગોપાળાનંદ સ્વામીના દર્શન કરાવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ મહારાજનો મહિમા કીધો ને એનું કલ્યાણ થયું. આવા તો ભગવાન શ્રીહરિના પરમહંસો હતા ત્યારે એ ભગવાન શ્રીહરિ કેવા? એ ભગવાન અક્ષરધામાધિપતિ આપણા ગુરુકુળના દિવ્ય પ્રાંગણની અંદર ઘનશ્યામ મહારાજના રૂપે પધારવાના છે. બહુ મનોહર અને દિવ્ય મૂર્તિ છે. ઓ દર્શન કર્યા, દર્શન કરે ને તો અંતરમાં એકદમ શાંતિ, આનંદ આનંદ થઈ જાય એવી દિવ્ય મૂર્તિ આ સંતો મહારાજને અક્ષરધામમાંથી લઈ આવ્યા છે. અને સરસ મજાનો આ પ્રતિષ્ઠાનો મહોત્સવ થનાર છે. પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી માટે શું કહેવું, ચેરમેન પદે હતા ત્યારથી માંડીને કોઠારી છે ત્યાં સુધી ધોલેરાના અવિરત વિકાસની અંદર આ સંતોએ ખૂબ ખૂબ અને ખૂબ તન મન અને ધનથી ખૂબ મદદ કરી છે, ખૂબ મદદ. સ્વામિનારાયણ મંદિર ધોલેરા એનો જેટલો પણ વિકાસ દેખાય છે, પહેલાં પોતે ચેરમેન પદે હતા ત્યારે ને અત્યારે દેવ સ્વામી છે, અમને તો એવું લાગતું જ નથી કે અમારા ઉપર કોઈ કમિટી છે. પૂજ્ય સ્વામીને જ્યારે પણ એમ કહીએ કે સ્વામી આ કામ કરવું છે, મદન મોહનનું નામ લઈને મંડો કરવા કે મહારાજ પૂરું કરશે. વિચાર કરો, આટલી બધી વિશાળ હૃદયવાળા આ સંતો ધોલેરાના સંતોની સાથે ખૂબ ભાવ અને પ્રેમ અને આશીર્વાદ કાયમ રહ્યા છે. મદન મોહનજી મહારાજ, બાલ દેશના રાજા રિદ્ધિરાજને હું પ્રાર્થના કરું, આ દિવ્ય મહોત્સવમાં જેણે જેણે સેવા કરી છે શ્રીજી મહારાજ અને મદન મોહનજી મહારાજ સૌનું રૂડું કરે, સંતોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, આવું નવું અખંડ દર્શન અને કથાનું આપણને સુખ આપતા રહે. કમિયાળાવાસી
હરિપ્રસાદ સ્વામી, કષ્ટભંજન દાદા, ગોપાલન સ્વામી સ્થાપિત છે, ત્યાંથી તેઓ પધાર્યા છે. આ મહોત્સવની સૌ સંતો શુભકામના ઈચ્છે. અસ્તુ જય સ્વામિનારાયણ. હલો. ખૂબ સુંદર ધોલેરા મંદિરના મહંત પૂજ્ય સ્વામી આપને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવા કાર્યક્રમને આગળ લઈ જઈએ. અત્યારે હું પ્રાર્થના કરીશ, કમિયાળા મંદિરના મહંત શ્રી પ્રસાદીનું મંદિર આવો. પૂજ્ય સ્વામી શાસ્ત્રી સ્વામી પધારો. યદપાંગ પરિષ્પંદે વિશ્વમે તદવ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય ધીતરામ. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સભાની અંદર ઉપસ્થિત આપ સૌને દિવ્ય દર્શન આપે છે એવા આ વડીલ સંતો, જેમના દર્શન કરો, જેમના મુખની કથા સાંભળો પાવન થઈ જવાય, એવા મહાન સંતોને એકવાર તાળીઓથી વધાવી દેજો. ભક્તજનો, જીવનમાં આવા સંતોનો જે યોગ થાય, પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી ઘનશ્યામ સ્વામી કેવા મહાન સંતો ભજન કરે છે, સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠચરણ દાસજી સ્વામી, સદગુરુ સ્વામી શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામી, તેમજ અન્ય મહાનુભાવ સંતો. ભક્તજનો, માણસ બહુ ચતુર બની ગયો. કેવો બની ગયો? ચતુર બની ગયો છે. કોઈ પણ જગ્યાએ ફાયદો શોધતો હોય છે. શું શોધતો હોય છે? કોઈને જો પાણીનો ગ્લાસ પાય ને તો વિચાર કરે કે કાકા કંઈક નોકરીએ રાખશે. હે ભક્તજનો, આ જીવનની અંદર માણસ બહુ ચતુર થયો, પણ ખરેખર ચતુર અને હોશિયાર એ છે કે જે ભગવાનને જાણી જાય. પરમ પૂજ્ય વક્તા મહોદયશ્રીએ કીધું કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું એને જાણું છું, ત્યારે ભગવાન એના ઉપર રાજી થયા. ભક્તજનો, કોઈ પણ જીવનમાં આવી કથા વાર્તા અને સત્સંગ દ્વારા આજે સૌના લાડીલે એવા શ્રી ઘનશ્યામ મહારાજની અહીંયા પ્રતિષ્ઠા થવાની છે, તો જીવનમાં એક એવું કંઈક નાનું નિયમ લેજો કે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થાય. નિયમ નાનું હોય કે મોટું હોય, પણ નિયમ ભગવાન સુધી પહોંચાડે છે. ઝાલાવાડના એક હરિભક્તને નિયમ હતું. કેવું નિયમ? સવારમાં જાગી અને સ્વામિનારાયણ બોલે અને પછી પથારીમાંથી ઊભા થાય. જેની સવાર અને સાંજ ભગવાનના નામથી થાય છે એના ઉપર ભગવાનનો રાજીપો થાય છે. ઘણીવાર આપણે બોલતા હોઈએ છીએ કે આજે સવારે મેં કોનું નામ લીધું તે મારો દિવસ બગડ્યો. તે તારા ઘરનાનું જ કોકનું લીધું હોય છે, કે બહારનો તો કોઈ આવ્યો નહોતો. એવું ફરી બોલવાનો મોકો ન મળે એટલા માટે સવારમાં આપણે ભગવાનનું જ નામ લેવું. એ હરિભક્તને નિયમ હતું કે સ્વામિનારાયણ બોલી અને પછી જ પથારીમાંથી બેઠા થવું. નાનું એવું નિયમ છે ને, આપણને એમ લાગે કે આપણે એવું નિયમ રાખશું, પણ કાલ હવારે ભૂલી જઈશ. ઓ પાછા જાગશો એ ભેગા ચા બોલશો. ભક્તજનો, એ હરિભક્ત રોજ સ્વામિનારાયણ બોલીને જાગતા હતા. એમાં એકવાર સ્વામિનારાયણ બોલ્યા અને ડેલી ખખડી. એટલે અત્યારમાં કોણ આવ્યું હોય છે જાણી, અને જ્યાં ડેલી ખોલી ત્યાં તો ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. અરે મહારાજ આપ, મહારાજ કે તમે યાદ કરો ને અમે ન આવીએ. ભક્તજનો, નિયમ નાનકડું હતું, પણ સવારના પહોરમાં ભગવાનના દર્શન થયા. દિવાળીનું પર્વ છે. ભક્તજનો, જીવનમાં આવા સંતોના સત્સંગ દ્વારા નાનું એવું નિયમ પણ જો રાખશો તો ભગવાનનો રાજીપો મળશે. બહુ સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વામી, શું વાત કરીએ, સદગુરુ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીનું આ મંડળ છે. મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં. માની માના હૃદયમાં કેટલો પ્રેમ હોય સત્સંગની માટે, એવો પ્રેમ સદગુરુ સ્વામી શ્રી ઘનશ્યામ સ્વામીમાં જોયો છે. કમિયાળાની અંદર સ્વામિનારાયણ ભગવાન 32 વાર પધાર્યા છે. ધોલેરાની નજીક કમિયાળા ધામ છે, પંકજભાઈ સભામાં બેઠા છે, જાણે છે. 32 વાર ભગવાન આવ્યા છે. ગોપાળાનંદ સ્વામી ત્યાં હનુમાનજી મહારાજની સ્થાપના કરીને હનુમાનજીને મૂર્તિમાં પ્રગટ કર્યા છે. આજે 181 વર્ષ થયા. કમિયાળા ગામમાં કોઈ ખોડખાપણવાળું બાળક જન્મ્યું નથી. આ હનુમાનજીની દ્રષ્ટિનો પ્રતાપ છે. ભક્તજનો, ત્યાં સરસ મજાનું ગુલાબી પથ્થરમાં મંદિર બને છે. શૂન્યમાંથી સર્જન હતું, અને સદગુરુ સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીને ખબર પડી કે આ સાધુ
અમારા મુક્તાનંદ સ્વામીની આ ભૂમિ અને જ્યાં સ્વામિનારાયણ ભગવાન 32 વાર પધાર્યા અને આ હનુમાનજી મહારાજનું આવું સુંદર મંદિર બને છે. સ્વામી આ સંસ્થા દ્વારા બહુ મોટી સેવા આપને કહીશ તો આનંદ થશે. એક પણ રૂપિયો અમારે કમિયાળામાં નહોતો અને કામ શરૂ કરવું હતું. સ્વામીને લાગ્યું કે આ સાધુ આટલું મોટું મંદિર બનાવે છે, ચાલો કંઈક સેવા કરીએ. આ કંડારી ગુરુકુળ દ્વારા સ્વામીએ 5 લાખ રૂપિયાની ત્યાં સેવા કરી. ભક્તજનો તાળીઓના નાદથી વધાવજો. મને એમ લાગ્યું કે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે, એમાં આટલો બધો સ્વામીને સત્સંગમાં પ્રેમ હતો તો આજે આ જ મંડળમાં આવા સંત છે કે સત્સંગમાં કોઈ પણ જગ્યાએ સારું કાર્ય થાય સ્વામી તરત ત્યાં ખડે પગે ઊભા હોય. ભક્તજનો આવા સંતોના સત્સંગ દ્વારા ભગવાનમાં મન જોડજો. સૌને જય સ્વામિનારાયણ. અત્યારે કેએન શાસ્ત્રી સ્વામીને પ્રાર્થના કરીએ. આવો પધારો. ભોલે સ્વામિનારાયણ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજ. બાપ, કંડારી એટલે ભક્તિભૂમિ, જ્યાં સતત ભક્તિનો પ્રવાહ ગામમાંય અને કંડારી ગુરુકુળમાંય એનો હું સાક્ષી છું. 2 વખત કંડારી ગામનો મારો વારો આવેલો. પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી, હરિદાસ ભગત, પૂજ્ય અક્ષર સ્વામી, આખો દિવસ સદ પ્રવૃત્તિ, લેખન કાર્ય, ભગવાનના થાળની સેવા, પરિક્રમા અને પ્રદક્ષિણા. શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી પણ અખંડ ભજનાનંદી. બાપ, મારે એટલું કહેવાનું છે કે આવા પવિત્ર સંતો જ્યાં અવિરત નિવાસ કરતા હોય, એ સ્થાન એ ભૂમિ ભૂમિ નથી રહેતી, એ સ્થાન સ્થાન નથી રહેતું, એ ધામ બની જતું હોય છે. વાલા ભક્તો, આવા સંતો અને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન દુનિયામાં દીવો લઈને ગોતવા નીકળું તો નહીં મળે. બીજી બધી માથાકૂટ મૂકીને ભજન કરીએ. મને આજે યાદ આવે છે શાસ્ત્રીજી, તમારા ગુરુ અક્ષર નિવાસી સદગુરુ સ્વામી નંદકિશોરદાસજી અને પરમ ભગવદીય પાર્ષદ શ્રી ઝવેર ભગત અને પુરાણી સ્વામી ભક્તિ કિશોરદાસજી, એટલા બધા દયાળુ અને નિષ્કપટ હૃદયવાળા. અમારું મંડળ એટલે અમારા ગુરુનું મંડળ, જ્યારે અમે મંબુઈ આવ્યા હતા ત્યારે સદગુરુ પુરાણી ભક્તિ કિશોરદાસજીએ હૃદય ખોલીને બધી વાતો કરી હતી કે શાસ્ત્રીજી મહારાજ, અમારા ગુરુને, અમારા કાકા ગુરુઓને કે આ મંબુઈ છે, અહીંયા મંબુઈ પ્રમાણે વ્યવહાર ચલાવવાનો, બહુ સુંદર અને અદ્ભુત ગુહ્યાથી ગુહ્ય વાતો કરેલી. નંદકિશોર સ્વામી તો ઓલિયા હતા, બહુ ઉદાર હતા, બહુ મહાન હતા, ભણેલા નહોતા પણ અત્યંત વ્યવહાર કુશળ હતા. નંદકિશોર સ્વામી એટલે અમારા વડતાલ ધામનું ગૌરવ બાપ. હા, જેટલા બી સંતો એ તમામના ગૌરવરૂપ એટલે સદગુરુ સ્વામી નંદકિશોરદાસજી. અને અને શાસ્ત્રોમાં તો મહિમા ભરપૂર પડ્યો છે સંતોનો. પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અધમાઈ, સંત બિટપ સરિતા ગિરિધરની, પરહિત હે તું સબન કે કરની, સંત બિટપ સરિતા ગિરિધરની, પરહિત હે તું સબન કે કરની. અમારા વડતાલ ધામનું ગૌરવ એટલે સ્વામી નંદકિશોરદાસજી. કોઈ પણ દુખે, હા, પરિત્યક્ત સાધુ હોય, કદાચિત એને અન્ન વસ્ત્રાદિકની આશા અપેક્ષા હોય, દુઃખ હોય, મુસીબત હોય, અને એ સંતની પાસે જાય ને, મને અનુભવ છે,
એ સંતની પાસે જાય, નંદકિશોર સ્વામીની પાસે જાય તો બેટા રડીશ નહીં કે તારે શું જોઈએ? સ્વામિનારાયણ ભગવાન જેવા ધણી આપણને મળ્યા છે, જરાય મનમાં ગ્લાનિ પામીશ નહીં એવા નંદકિશોરદાસજી હતા. સુરત ધામની અંદર 10 વર્ષ અવિરત મહંતાઈ કરેલી સ્વામી નંદકિશોરદાસજી, અને એના 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 જો કોઈ પૂરક હોય, સમર્થક હોય તો એ પરમ પૂજ્ય ઝવેરદાસ ભગતજી હતા. અમે એને દાદા કહેતા વડતાલમાં. આવા સંતોનું આ મંડળ છે બાપ. આ તો કંડારી ગામના બહુ મોટા ભાગ્ય કે આ પવિત્ર ભૂમિ એ ધામના રૂપમાં ફેરવાઈ ગઈ. 60-60 સંતો જ્યાં મંદિરનું રૂપ ધારણ કરીને, ભગવાનની પ્રતિમાને ધારણ કરીને જ્યાં અખંડ સ્વામિનારાયણ 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 જ્યાં અલકનો પોકાર થતો હોય, એ ભગવાનનું ભજન થતું હોય, એ ધામ કેમ ન બને? એ દિવ્ય ભૂમિ બની જાય. આ ભૂમિમાં આવીએ, અહીંયા બેસીએ, ઉઠીએ, ભજન કરીએ, દાન ધર્મ કરીએ, પુણ્ય કરીએ, ગાયોની સેવા કરીએ, સંતોની સેવા કરીએ, મહારાજની સેવા કરીએ, એના અનંત જન્મનો જે કિલબીશ હોય, અનંત જન્મનું પાપ હોય બાપ, એ નાશ પામી જાય. આવી આ દિવ્ય ભૂમિ છે, આ સંતો પવિત્ર છે. બીજી આડાઅવળી માથાકૂટ ન કરતા, બીજું કાંઈ ન કરતા, આ બધા સંતો એક જ રટના કરે છે કે સ્વામિનારાયણ ભગવાન અદમ ઉદ્ધારક છે. એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરીને, સંતોનો આશ્રય કરીને, સત્સંગનો સ્વીકાર કરીને, દેવ મંદિર સંત શાસ્ત્ર આચાર્ય એ બધાનો સ્વીકાર કરીને આત્મકલ્યાણ કરી લેવું, વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવો, એવો આ દિવ્ય અદ્ભુત સત્સંગ છે બાપ. વડતાલથી આવ્યા, મને શ્યામ સ્વામી વડતાલ મળ્યા હતા. મને કહે છે કે ગુરુજીનો સંદેશ છે, શાસ્ત્રીજી પધારજો. અરે મેં કીધું કેમ ન પધારીએ, આ તો અમારું કાર્ય છે. વડતાલ ધામના કોઠારી હોવા છતાંય શાસ્ત્રીજી મહારાજ નિર્માની છે, એના સંતો બહુ દિવ્ય છે, નિર્માની છે. કોઈ પણ દુઃખી યા કોઈ પણ સંત હોય તો એની સાથે નિર્માનીપણાથી વાત કરે છે ને પગે લાગીને વંદન. વિવેક જ્ઞાન હોવા છતાં પણ વિવેક જાગૃત રાખીને, સુવ્રત મુ સ્વામી વિવેક જાગૃત રાખીને તમારા મંડળના સંતો કાયમ રહેતા હોય છે. બહુ સારો આ ઉત્સવ, આ ઉત્સવને ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને બહુ બહુ અભિનંદન આપું છું. અભિલાષાઓ આપ સર્વેની પૂરી કરે, આપ સર્વે સંતોનું સ્વાસ્થ્ય દિન પ્રતિદિન મજબૂત અને સારું રહે, ખૂબ ખૂબ તમને દીર્ઘાયુ પ્રાપ્ત થાય. અને જે યજમાન પરિવાર છે એને પણ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ખૂબ એમની એમના અરમાનો એમની મનોકામનાઓ પૂરી કરે. મારી સાથે પધારેલા જ્ઞાન સ્વામી, મિલિન ભગત, હરેશ ભગત બધાએ વતી આ ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બિરદાવું છું. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.